છોટાઉદેપુર નગરમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાસેથી રોડ ઉપર પૂર ઝડપે આવતી કારના ચાલકે રાહદારી યુવાનને ટક્કર મારી હવામાં ફંગોળી દેતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી। વડોદરા ખાતે રહેતો યુવાન હર્ષદભાઈ ગોકુળભાઈ મારવાડી છોટાઉદેપુર ખાતે પોતાના બનેવીને ત્યાં રહેવા માટે ગયો હતો, જે આજે સવારે વૃંદાવન સોસાયટી પાસે અર્બન હેલ્થ સેન્ટર પાસેથી પસાર થતો હતો। તે દરમિયાન રંગપુર નાકા પાસેથી પસાર થતા અચાનક પાછળથી આવેલી ઇન્ડિકા કારના ચાલકે પૂર ઝડપે ગાડી હંકારીને હર્ષદને હવામાં ફોંગોળી દીધો હતો, જ્યારે રસ્તાની સાઈડે ઉભેલા બાઇકનો પણ ખુરદો બોલાવી દીધો હતો। અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાજર લોકોને અમદાવાદના ગમખવાર અકસ્માતની યાદ આવી ગઈ હતી। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે પાછળથી વિડીયોના રૂપે વાયરલ પણ થઈ હતી। દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનને ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ યુવાનને વધુ ઇજા પહોંચતા તેને વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હાલ તો પોલીસે ફરાર ઇન્ડિકા કારના ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।